विद्यार्थी मित्रों, एलसीआर श्रेणी परिपथ ने जयरे एसी वोल्टेज लागू पाड़िए त्यारे एमांथी वहता प्रवाहनु सूत्र तमे फेजर नी रीत थी तो शोधी गया। हवे आपणे वात करीशुं आनी विश्लेषण नी रीत थी। तो चलो पहला आकृति पर ध्यान केन्द्रित करो। एलसीआर त्रणे त्रणने श्रेणी में जोड़िया एने एसी वोल्टेज लागू पाड़ी दीधो। पछी आपणे वोल्टेजनुं वितरण कर्यु एल डी आई अपॉन डी टी वत्ता आई आर वत्ता क्यू अपॉन सी बराबर वी एम साइन ओमेगा टी। पण त्रीजा चेप्टर में तमे भणी गया छो के आई बराबर डी क्यू अपॉन डी टी थाय। एनी किंमत तमे आ सूत्र में मूको एटले पहला पद में विद्युत भारनुं द्वितीय विकलन थाय। त्यार पछी आईनी जग्याए डी क्यू अपॉन डी टी मुकाय। क्यू अपॉन सी अने वी एम साइन ओमेगा टी तो एम ज रहेज, एटले के समीकरण एक तमने मळी गयुं। समीकरण एक तमने अग्यारमा धोरणमां एक आवुं समीकरण भणायेलुं छे। जो जरूर पड़े तो धोरण अग्यारनुं पाठ्यपुस्तक काढो अने एमां बळ प्रेरित अवमंदित दोलनों जेने प्रणोदित दोलनों कहता था एना जेवू विकल समीकरण छे। अने एना उपरथी आपणे आ जे तमारू विकल समीकरण छे एनो उकेल क्यू बराबर क्यू एम साइन ओमेगा टी प्लस थीटा लीधो। विद्यार्थी मित्रों, धोरण अग्यारनुं दोलनोवाळुं चेप्टर काढी जो कंसेप्ट क्लियर न होय तो समीकरण एक ने तमे बळ प्रेरित एटले के प्रणोदित दोलनोना विकल समीकरण साथे साकळी समीकरण बे प्रमाणे उकेल मेळववानुं शीखी शकशो। चलो समीकरण बे नुं पहेलुं विकलन करीए एटले डी क्यू अपॉन डी टी। आ तमने शीखवाडेलुं ज छे, आ तमे छेक 11મા ધોરણથી શીખતા આયા છો। અને એ જ પ્રમાણે દ્વિતીય વિકલન કરીએ એટલે સમીકરણ નંબર 4 મળે। સમીકરણ 2 3 અને 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તમને આ પ્રમાણેનું સમીકરણ મળશે। વિદ્યાર્થી મિત્રો, આમાં તમે નોટ પેન લઈને કામ કરશો તો જ આ થિયરી તમને આવડશે, કારણ કે આ થિયરી આખી મેથેમેટિકલી છે। જોવાથી આવડશે નહીં, હું જે પ્રમાણે કહેતી જઉં એ પ્રમાણે તમારે કિંમતો મૂકતા જવી પડે। કયા કયા સૂત્રોની કિંમત તમે મૂકી? સમીકરણ 2 3 અને 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકવાથી આવું સમીકરણ તમને મળશે। હવે એ સમીકરણમાં ચેક કરો કે ક્યુ એમ અપોન ઓમેગા તમારું કોમન નીકળે છે, અને ક્યુ એમ અપોન ઓમેગા કોમન નીકળો એટલે આ છેલ્લા પદમાં વિચાર કરો કે ઓમેગા નથી, એટલે તમારે નીચે ઓમેગા વડે ભાગવા પડે, બાકી બધામાંથી ઓમેગા કોમન નીકળી જશે। તો આ સ્ટેપનું સાદુરૂપ યાદ રાખજો। તમે શું કોમન કાઢો છો? ક્યુ એમ ઓમેગા, છેલ્લા પદમાં ઓમેગા નથી એટલે તમારે નીચે ઓમેગા વડે શું કરવા પડે? ભાગવા પડે। હવે ઓમેગા એલ બરાબર એક્સએલ ખબર છે અને ઓમેગા 1/ ઓમેગા સી બરાબર એક્સી ખબર છે, તો ઓમેગા એલની જગ્યાએ એક્સએલ મૂકી દો અને 1/ ઓમેગા સીની જગ્યાએ એક્સી મૂકી દો। હવે આગળ વધીએ તો આ જે બે પદ છે એમાંથી સાઇન ઓમેગા ટી પ્લસ થીટા કોમન કાઢ્યા, એટલે વધ્યું શું? એક્સી માઇનસ એક્સએલ। અહીંયા સુધીની તમારી ગણતરી નોટ પેન સાથે, મારીની સાથે સાથે અથવા વિડીયો એક બે વખત જોઈ અને પછી જો નોટ પેનમાં ગણતરી નહીં કરો તો આ સાદુરૂપ આવડશે નહીં। એટલે પહેલાં આપણે જે આ સમીકરણ છે ત્યાં સુધીનું સાદુરૂપ પહેલાં પૂરું કરવાનું, પછી જ આપણે આગળ વધવાનું। તો હવે બે વખત પહેલા વિડીયો જોઈ લેજો અને ત્યાર પછી મેં એરો કર્યો છે સમીકરણ સુધીનું, સરસ તમારી નોટમાં ઘરકામ કરી નાખજો, પછી આગળ વધજો। ચલો આગલા વિડીયોમાં તમને આ જે આકૃતિ છે એની ઉપરથી ક્લિયર છે કે તમે ઝેડ બરાબર શું લખો છો? વર્ગમૂળમાં આર સ્ક્વેર વત્તા એક્સી માઇનસ એક્સેલનો સ્ક્વેર,
હવે મને અહીંયા કોસ અને અહીંયા સાઇન જોઈએ છે, તો અહીંયા તમે ચેક કરો કે કોસ ફાય બરાબર આર અપોન ઝેડ લખાય અને સાઇન ફાય બરાબર એક્સી માઇનસ એક્સેલ અપોન ઝેડ લખાય. તો અહીંયા યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે આપણે જ્યારે અહીંયા ક્યુ એમ ઓમેગા હતા ત્યાં આપણે ઝેડ વડે ગુણ્યા, તો બધે દરેક ટર્મમાં આપણે ઝેડ વડે ભાગ્યા. બહુ ક્લિયર રહેજો, મેં સેના વડે ગુણ્યા, ઝેડ વડે ગુણ્યા અને ઝેડ વડે શું કરી કાઢ્યા, ભાગી નાખ્યા. મારી સાથે ને સાથે નોટમાં કામ કરતા રહેજો. હવે આર અપોન ઝેડ એટલે કોસ ફાય અને એક્સી માઇનસ એક્સેલ અપોન ઝેડ બરાબર સાઇન ફાય. હવે આ નિત્ય સમ કોસનું મેં તમને 11મા ધોરણમાં ભણાયેલું છે અને ગણિતમાં તમારે આવે છે અને 11મા ધોરણમાં આ તમને શીખવાડેલું છે, એટલે આ જે તમારું ટર્મ છે એની ઉપરથી તમને કોસ ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાય મળશે. તો એનો મતલબ શું થયો કે આ કોસ વિધેયને હવે મારે સાઇનમાં કન્વર્ટ કરવું હોય તો મારે પાઈ બાય ટુ તમારે એમાં વિધેય ઉમેરવું પડે. હવે આ જે સૂત્ર છે એમાં બંને બાજુએ આપણે સરખાઈએ તો વીએમ બરાબર ક્યુએમ ઓમેગા ઝેડ મળે અને અહીંયા સાઇન વિધેયને સરખાવો તો પાઈ બાય ટુ પ્લસ ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાય બરાબર સાઇન ઓમેગા ટી મળે. એટલે ઓમેગા ટી બે બાજુથી નીકળી જાય એટલે થીટા બરાબર શું વધે, માઇનસ પાઈ બાય ટુ પ્લસ ફાય. વિદ્યાર્થી મિત્રો ક્લિયર રહેજો, કોઈ તકલીફ પડશે નહીં. પણ આ થિયરીમાં મેથેમેટિકલ સ્ટેપ વધારે છે એટલે તમારે સતત નોટપેનમાં કામ કરતા રહેવું પડશે. હવે આગળ વધીએ તો મારો જે ટાર્ગેટ છે એ પ્રવાહ I શોધવાનો છે. તો I બરાબર ડીક્યુ અપોન ડીટી કરવું પડે. એમાં હું ડીક્યુ અપોન ડીટી કરું તો સ્વાભાવિક છે કે મને શું મળશે, કયા સૂત્રનું મારે વિકલન કરવું પડશે, બે નંબરનાનું વિકલન કરવું પડશે. તો બે નંબરનાનું વિકલન કરવાથી મને I બરાબર ડીક્યુ અપોન ડીટી, એમાં ક્યુએમ ઓમેગા ભેગા કરો એટલે IM થાય અને સાઇનનું શું થઈ જશે, કોસ ઓમેગા ટી, અને થીટાની જગ્યાએ શું મુકાય, માઇનસ પાઈ બાય ટુ પ્લસ ફાય. વિદ્યાર્થી મિત્રો સમીકરણ 3 ઉપરથી તમે બેનું વિકલન કરો તો પણ ચાલે ને સમીકરણ 3માં સીધી કિંમત મૂકો તો પણ ચાલે. તો એનો મતલબ એમ થયો કે I બરાબર IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાય મળી ગયું, જ્યાં IMની કિંમત તમને ખબર છે QM ઓમેગા પ્રમાણે મળશે, અથવા તમે IM બરાબર VM અપોન ઝેડ લો તો પણ ચાલે, અને કડા તફાવત ટેન ફાય બરાબર XC માઇનસ XL અપોન R લઈ શકાય. તો તમે જોયું આગલા વિડીયોમાં તમે ફેઝરની રીતથી ભણ્યા હતા અને આ રીતમાં તમે વિકલન સંકલનનો ઉપયોગ કરીને મેળવ્યું, બંનેમાં તમને પરિણામ તો સરખું જ મળે છે. આ થિયરી પણ તમારી 3 માર્કમાં પૂછાઈ શકે. હું ફરીથી તમને યાદ કરાવી દઉં કે જ્યાં સુધી નોટ પેન લઈ તમે ગણતરી નહીં કરો ત્યાં સુધી આવડું મોટું સાદુરૂપ તમને યાદ રહેશે નહીં. એટલે આ વિડીયો વારંવાર જુઓ અને એની સાથે સાથે કામ કરતા રહેશો તો આ થિયરી તમને આવડી જશે.